રાજકારણમાં અનેક ફટકાબાજી કરી કોંગ્રેસને અનેકવાર જીત અપાવનાર અહેમદ પટેલ ઉર્ફે બાબુભાઈ ક્રિકેટની રમતમાં પણ અવ્વલ હતા. અહેમદભાઈના મિત્રએ તેમની સાથે યાદો વાગડતા એમના દુઃખી હૃદયે શ્રદ્ધાંજલિ આપી હતી. હું સુલેમાન ભાયત નવસારી વહુરવાડમાં રહેવાસી વહુરવાડનો અને જે અહેમદભાઈનો દુઃખદના સમાચાર અમને મળ્યા એ ઘણા જ દુઃખદાયક છે. એક અહેમદભાઈના સ્વભાવ, એક નાના માણસ કે મોટા માણસ, ગરીબ હોય કે માલદાર હોય, તે રીતે એમને કોઈને પણ અવગણ્યા નથી અને એમને પણ પોતાની તકલીફો સાંભળીને જે કંઈ એમનાથી બનતું થયું છે તે દરેક વખતે કર્યું જ છે. નાના મોટા માણસનો ભેદભાવ, હિન્દુ મુસ્લિમનો ભેદભાવ કદી પણ એમણે રાખ્યો નથી. અને અહેમદ પટેલના બહેન અને બનેવી અહીંયા નવસારીમાં અમારા મિત્ર અને અમારા ઘરનો જેવો સંબંધ, અમારા મહોલ્લાનો જ સભ્ય, અને એમને જે કંઈક દુઃખ આવ્યું એમના પાસે એ ઘણી જ અમારા માટે બહુ દુઃખની લાગણી છે કે ભાઈ એક બહુ મોટું અમારા માટેનું છત્ર છાયા અમારા માથા ઉપર, અમારા સંબંધોમાં, સમાજમાં એક નીકળી ગયા એ બહુ દુઃખદ કહેવાય. અને એમને બહેનને બનાવી હમણાં પીડામાં જવા નીકળી ગયા છે એ, અને અહેમદભાઈની દફનવિધિ પણ પીરામણ ખાતે જ, અંકલેશ્વર ખાતે જ થશે. એમના મા બાપની કબરો છે તેના બાજુમાં જ કરવામાં આવશે એવું નક્કી થયું છે. હમણાં પછી તો કોઈ બીજા સમાચાર આવે તો અમે જણાવીશું. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના મૃત્યુથી કોંગ્રેસના સક્ષમ નેતૃત્વનો અંત આવ્યો છે. હંમેશા મીડિયા સામે મૌન રહેતા અહેમદ પટેલે રાજીવ ગાંધીના મૃત્યુથી અત્યાર સુધી કોંગ્રેસને શાસક અને વિપક્ષ તરીકે ભારતમાં જીવંત રાખી હતી. નવસારી ખાતે રહેતા તેમના બહેન મેમુનાબેનનો પરિવાર પણ વ્યથિત થયો છે અને તેમની અંતિમ વિધિ માટે પણ પીરામણ ગામે જવા નીકળ્યા હતા. તેમની સાથે બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધીના પારિવારિક મિત્ર સુલેમાન ભાયાત પણ મિત્રના જન્મછીન થવાથી દુઃખી થયા છે. તેમણે મિત્ર બાબુભાઈ સાથેની જૂની યાદો વાગોળી હતી. અહેમદ પટેલને ક્રિકેટ રમવાનો શોખ હતો અને મેમુનાબેનના ઘરે આવે તો અમારે મુલાકાત પણ થતી હતી, જેવી વાત સુલેમાન ભાયાતે કરી હતી. ગત ડિસેમ્બર માસમાં અહેમદભાઈના ભાણિયાના લગ્નમાં તેઓ નવસારી આવ્યા હતા. કોંગ્રેસમાં નેતા તરીકે અને સામાજિક કાર્યકર તરીકે પણ નાનાથી લઈને મોટા સુધી તેમને સહકાર આપવાનો અને તેમને સાથે લઈ ચાલવાનો તેમનો સ્વભાવ હતો. અહેમદ પટેલનું નિધન, ગુજરાતના પરણોતા પુત્રનું નિધન અને બિન સાંપ્રદાયિકતાનો માઇલસ્ટોન જેવો વ્યક્તિ આપણી વચ્ચે રહ્યો નથી એ દેશ અને દુનિયા માટે પણ એક બહુ મોટી દુર્ઘટના કહેવાય. કોંગ્રેસ પાર્ટી ઉપર, એમના પરિવાર ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ મળે અને એમની ખોટ પૂરી ન શકાય એવી વ્યક્તિઓનું આ નિધન છે. બિન સંપ્રદાયને આજે કોઈ પણ સોગંદ લેવું હોય તો અહેમદ પટેલના નામથી બિન સાંપ્રદાયિકતાના એક પ્રતીક સમાન આપણે સોગંદ લઈ શકીએ. એક મિત્રએ, મારા જૈન મિત્રે મને કહ્યું કે વલસાડથી પાલીતાણાની અમારી યાત્રા હતી, એ યાત્રા રેલવે દ્વારા જવાના હતા. તેની અંદર પણ એમને રેલવે દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ભાઈ તમને ટ્રેન ફાળવી શકાશે નહીં. ત્યારે તેઓએ અહેમદ પટેલનો સંપર્ક સાંધ્યો અને અહેમદ પટેલે કહ્યું કે તમે તમારી તૈયારી ચાલુ રાખો, તમને હું ગમે તે હિસાબે પણ ટ્રેન ફાળવાવીશ. એનો એક બિન સાંપ્રદાયિકતાનું ઉદાહરણ છે. કોંગ્રેસના ચાણક્ય તરીકે, કોંગ્રેસના રાજકારણમાં રહીને પણ કોઈપણ જાતના હોદ્દા લીધા વગર એમણે જે પ્રજાની સેવા કરી છે એ અવિસ્મરણીય છે. તેમજ એમના જીવન જો તમે જુઓ તો કોંગ્રેસના પાયાના સિદ્ધાંતોને એમણે એમના જીવનમાં પચાવેલા હતા, જેને કારણે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના બધા લોકો માટે લોકોને એમને માટે માન હતું. અને એમનો આ દેહ વિલીન એ બહુ ગંભીર બાબત છે જે આપણે સહન કરવાની એમના પરિવારને, એના કુટુંબીઓને, કોંગ્રેસ પાર્ટીને શક્તિ આપે એવી પ્રબળ પ્રાર્થના સાથે વિનંતી છે. રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના મૃત્યુથી નવસારીમાં પણ તેમના પરિવાર તેમજ તેમના ચાહકોમાં આઘાતની લાગણી વ્યાપી હતી. સાથે જ નવસારી સાથે તેમની લાગણી જોડાયેલી હતી અને નવસારીમાં રહેતા તેમના સાથીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. માનનીય અહેમદભાઈ પટેલ આજે અમારી વચ્ચે નથી રહ્યા. યુવાઓને હંમેશા પ્રોત્સાહિત કરતા હતા,
2015 ની અંદર દિલ્હી ખાતે મુલાકાત થયેલી, ત્યારે પણ તેમણે અમારા જેવા અસંખ્ય ગુજરાતના યુવાનોને પ્રોત્સાહિત કરેલા, અને એમણે કીધેલું કે આપણે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી, સ્વર્ગસ્થ ઇન્દિરાજી, સ્વર્ગસ્થ નહેરુજી ની કલ્પનાનું ભારત નિર્માણની વાતો લોકો વચ્ચે જઈને કરવાની છે, સર્વધર્મ સંભાવની વાતો કરવાની છે, આપણે સમાજવાદને બિનસાંપ્રદાયિકતાને જીવંત રાખવાનું છે. આ બધા તેમના સિદ્ધાંતો અને તેમના મૂલ્યો હૃદયને સ્પર્શે તેવું સંભારણું બની રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એટલી જ હું પ્રાર્થના કરું છું. આપની સાથે શું યાદો જોડાય છે? દિલ્હી ખાતે મુલાકાત થયેલી ત્યારે તેમણે દક્ષિણ ગુજરાતની અંદરથી સારા કાર્યકર્તાઓ જોડાય કોંગ્રેસની અંદર, તેના માટે અમને હાંકલ કરેલી. તેમણે વડોદરા ખાતે એક દિવસ પ્રદેશની વિસ્તૃત કારોબારીમાં 2017ની અંદર ગુજરાત મિત્ર વડોદરાના એડિટર માનનીય વિનોદભાઈ ભટ્ટ સાથે એમની મુલાકાત થઈ, ત્યારે પણ તેમણે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આજે વધતું જતું પોલિટિકલ પાર્ટીઓનું સંક્રમણ જે છે તેના માટે પણ તેમણે પત્રકાર મિત્રોને હાકલ કરેલી કે જે સત્ય હોય તે લખો, વિરોધ પક્ષની વાતો ને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા લોકશાહીના ચોથા પિલ્લર તરીકે આગળ લઈ જાય, તેવી તેમની બધી વાતો સાંભળીને એક વસ્તુ ઉપર ચોક્કસ અમારા જેવા વૈચારિક ભૂમિકાને વરીને ચાલનારા લોકો એ સ્ટેજ ઉપર અને એ નિર્ણય પર પહોંચી શક્યા કે કઈ રીતે એક ગુજરાતનો પનોતો પુત્ર મુસ્લિમ સમગ્ર સમાજને, માનવ સમાજને, સમગ્ર નાગરિકોને એક સરખી નજરે જોઈ શકે છે, આ એક ખૂબ હૃદયને સ્પર્શે તેવું સંભારણું. અન્ય સંભારણું 2017માં જ સરદાર પટેલ હોસ્પિટલનું નિર્માણ અંકલેશ્વર ખાતે જ્યારે થયું ત્યારે તેના ઉદ્ઘાટનના કાર્યક્રમના આગલા દિવસે રાત્રે માન્ય સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ શ્રી આવવાના હતા તે ટાઈમે, તેને આગલી રાત્રે બધા સાથે બેસીને, બધા સાથે સહજ ભાવે, મિત્ર ભાવે, કોઈ પણ જાતના બેરિયર્સ રાખ્યા વગર દરેકે દરેક કાર્યકર્તાને એકવાર મળે એટલે નામથી બોલાવે. આ બધા મૂલ્યોને અમે આત્મસાત કરીશું તો અમે એવું માનીએ છીએ કે એમના વિચાર પ્રમાણેની કોંગ્રેસને ફરીથી સંગઠનને મજબૂત કરી શકીશું. એનટીસી ન્યૂઝ, નવસારી.